हेलो दोस्तों, गुड मॉर्निंग टू वन एंड ऑल। माय सेल्फ जयदीप त्रिवेदी, योर संस्कृत टीचर। मित्रों, संस्कृत में आज आप बात करशू चैप्टर नंबर 20 विषय के जेनु नाम है संस्कृत भाषा यह वैशिष्ट्यम, एट्ले कि संस्कृत भाषा की विशेषता, पिक्युलरिटी ऑफ संस्कृत लैंग्वेज। मित्रों, आप सब जाए कि संस्कृत भाषा ए विश्व की सौथी जूनी भाषा है। एवं मानवामां आवे छे कि विश्वनी दरेक भाषाओनी जे जनेता एटले के माता छे ए संस्कृत भाषा छे। मित्रों, संस्कृत भाषा ए मात्र भाषा नथी पण ए आपणी संस्कृति छे अने ए आपणुं गौरव छे। तो आ संस्कृत भाषानी केटलीक एवी विशेषताओ छे कि जे आपणने साचा अर्थमां एनुं गौरव मानवा माटे प्रेरणा आपे छे। तो आ चेप्टर में मित्रों आपणे एवी ज केटलीक विशेषताओनी वात करवानी छे, बराबर। तो चलो आपणे सौथी पहला जोईए एनी इंट्रोडक्शन। इंट्रोडक्शन आ मुजब छे मित्रों। संस्कृत भाषा यह वैशिष्ट्यम, संस्कृत हेज मेनी डिस्टिंग्विज क्वालिटीज। संस्कृत भाषानी अनेक विशेषताओ छे, मेनी डिस्टिंग्विज क्वालिटीज। फर्स्ट, इट इज एन एंशियंट लैंग्वेज ऑफ अवर कंट्री। एक विशेषता तो एनी है कि आप संस्कृति एट्ले कि आप भारतीय एम कहवा कि प्राचीनतम भाषा है। चलो, इट इज एन एंशियंट लैंग्वेज ऑफ अवर कंट्री। सैकेंडरी, इट इज अवर कल्चर नेशनल लैंग्वेज। तो एनी बीजी विशेषता है कि आप भारतीय संस्कृति ने राष्ट्रभाषा है, આપણી નેશનલ લેંગ્વેજ છે, કલ્ચર નેશનલ લેંગ્વેજ એને આપણે કહીશું। ઇટ ઇઝ ધ બેરર ફોર ઇન્ડિયાઝ એન્શિયન્ટ કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન। તે ભારતીય પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિનું વાહન કરનારી છે, એની વાહક છે। મોરેવર, સંસ્કૃત ઇઝ ધ મધર ઓફ નોટ ઓનલી ઇન્ડિયન લેંગ્વેજીસ બટ ઓલ્સો ઓફ મેની લેંગ્વેજીસ ઓફ ધ વર્લ્ડ। मित्रों, एवं मानवामां आवे छे कि संस्कृत भाषा ए मात्र भारतीय भाषाओनी ज नहीं परंतु विश्वनी घणी बधी भाषाओनी जनेता छे, बराबर। आगळ जोईए, द फेम ऑफ संस्कृत इज यूनिवर्सल। के संस्कृतनी जे फेम छे ए यूनिवर्सल छे, एटले के सर्वत्र छे, तत्र तत्र सर्वत्र संस्कृत लैंग्वेज ने लोको मानता थया छे, बराबर। आगळ वात करीए કે બટ ઇટ ઇઝ નો લોંગર ધ લેંગ્વેજ ઓફ એવરી વર્ડ યુઝ એઝ ઇટ વન્સ વોઝ ઇન ધ પાસ્ટ। મિત્રો, એવું માનવામાં આવે છે કે જે રીતે પાસ્ટ ટેન્સમાં એ બોલચાલની ભાષા હતી, એમ આજના જમાનામાં એ કહે છે કે બોલચાલની ભાષા રહી નથી। હેન્સ પીપલ આર નોટ એબલ ટુ ફીલ અ સેન્સ ઓફ વન સેન્સ oneness with the languages। કે સંસ્કૃત ભાષા છે એની સાથે બોલચાલનો જે મુહાવરો નથી રહેતો, બોલચાલની ભાષા એ બની નથી રહી આજના સમયમાં, અને માટે એમ કહેવાય છે કે એના પ્રત્યેની જે એક ફીલ થવી જોઈએ, એક આત્મીયતા જે બંધાવી જોઈએ, એ આત્મીયતા બંધાતી નથી, બરાબર। આગળ કહે છે કે mankind should come to know the greatness of Sanskrit in this lesson, an attempt has been made to move in that direction। તો કે સંસ્કૃત ભાષા છે એને લોકમાનસ સુધી પહોંચાડવામાં આવે તો સાચા અર્થની અંદર એમ કહેવાય કે તે વિશ્વ ભાષા બની રહે એમ છે, અને માટે સંસ્કૃત ભાષાને સામાન્ય લોકોએ પણ જાણવી અને સમજવી જરૂરી છે। અને એટલા માટે આ પાઠમાં સંસ્કૃત ભાષાની કેટલીક જે વિશેષતાઓ છે એ વિશેષતા બતાવવામાં આવી છે, બરાબર। ત્યાર પછી આગળ કહે છે કે અ બિગિનિંગ ઇઝ બીંગ મેડ હિયર ટુ એક્સપ્લેન ધ સ્પેશિયલ ફ્યુચર ઓફ સંસ્કૃત। કે સંસ્કૃત ભાષાની જે કેટલીક ખાસ વિશેષતાઓ છે એ વિશેષતાઓ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે, બરાબર। આગળ કહે છે કે ધ એબિલિટી ઓફ લેંગ્વેજીસ હેઝ એક્સપ્રેશન એન્ડ
द वेरियस अल्टरनेटिव्स दैट एग्जिस्ट फॉर दिस एक्सप्रेशन, कि संस्कृत भाषा अने आ भाषा में रहेलू जे अभिव्यक्तिनु सामर्थ्य छे, अभिव्यक्ति मीन्स रजूआत, तो कोईपण बात जयरे रजू करिए त्यारे ए अभिव्यक्ति कहवाय छे, के अभिव्यक्तिनु सामर्थ्य अने अभिव्यक्ति माटेना विविध विकल्पो छे ए पण अहीं आपने समझवामां आवे छे। तो चलो मित्रों आपणे वात करी संस्कृत भाषायाः वैशिष्ट्यम, એટલે કે આપણી જે સંસ્કૃત ભાષા છે એ ભાષાની કેટલીક વિશેષતાઓ વિશે। ફર્સ્ટ, વયમ જાનીમહ યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે, બરાબર, કે વી નાઉ દેટ સંસ્કૃત લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ ઓલ ઇન્ડિયન લેંગ્વેજીસ, કે ઓલ ઇન્ડિયન લેંગ્વેજીસ, કે સર્વ ભારતીય ભાષાઓની સંસ્કૃત છે એ જનેતા છે। અથ ચ સંસારે યા ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા, એન્ડ અમંગ ધ લેંગ્વેજીસ દેટ દેર આર ઇન ધ વર્લ્ડ, બરાબર, કે અત્યારે વિશ્વની અંદર જે ભાષાઓ છે એમાં એમ કહેવાય છે કે સંસ્કૃત ભાષા એ આપણી સૌથી જૂની ભાષા છે, બરાબર। અસ્યા ભાષાયાહ અનેકવિધ વૈશિષ્ટ્યમ અસ્તિ, ધ સ્પેશિયાલિટી ઓફ ધીસ લેંગ્વેજ મેનિફોલ્ડ, કે આ જે ભાષા છે એની ઘણી બધી વિશેષતાઓ છે, કે અસ્યા ભાષાયાહ અનેકવિધ વૈશિષ્ટ્યમ અસ્તિ, કે સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ છે। અત્ર ઉદાહરણ રૂપેણ કશ્ચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શ્યામ, હિયર સમ ડિસ્ટિંક્શન વી આર પોઇન્ટિંગ આઉટ બાય વે ઓફ એક્સપ્લેન, તો અહીંયા એની જે કેટલીક વિશેષતાઓ છે એ વિશેષતાઓ આપણે પ્રદર્શિત કરવામાં આવી છે, એટલે કે રજૂ કરવામાં આવી છે। તો મિત્રો આ પેરેગ્રાફ છે, ફરીવાર આપણે એને જોઈએ પછી આપણે એના ક્વેશ્ચન આન્સર અને ગ્રામરની પણ વાત કરીએ। ટ્રાન્સલેશન તમે અહીં જોઈ શકો છો એનું, વી નાઉ દેટ સંસ્કૃત લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ ઓલ ઇન્ડિયન લેંગ્વેજીસ એન્ડ અમંગ ધ લેંગ્વેજીસ દેટ આર દેર ઇન ધ વર્લ્ડ ઇટ ઇઝ ધ મોસ્ટ એન્શિયન લેંગ્વેજીસ ધ સ્પેશિયાલિટી ઓફ ધીસ લેંગ્વેજ ઇઝ મેનિફોલ્ડ હિયર સમ ડિસ્ટિંક્શન વી આર પોઇન્ટિંગ આઉટ બાય વી સોરી આઉટ બાય વે ઓફ એક્સપ્લેન। તો આ મિત્રો એનું ટ્રાન્સલેશન તમે અહીંયા તમારી સામે છે જોઈ શકો છો, બરાબર। મિત્રો અહીંથી આપણને સંસ્કૃતમાંથી ક્વેશ્ચન પૂછાય છે, જે આ ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાંથી, કે સર્વેષામ ભારતીય ભાષાણામ જનની કાહ વર્તતે, બરાબર, તો સર્વેષામ ભારતીય ભાષાણામ જનની સંસ્કૃત ભાષા વર્તતે, બધી ભારતીય ભાષાઓ છે એની જે વિશેષતા એની જે માતા છે એ સંસ્કૃત ભાષા છે, બરાબર। તો ત્યાર પછી ગ્રામરની વાત કરીએ, તો ગ્રામરમાં મિત્રો અહીંયા ભાષાણામ ભારતીય ભાષાણામ એવો જે વર્ડ છે, તો ભાષાણામ એટલે આ નામ પ્રત્યે લાગ્યો છે ભાષાને, અને આ એક શોર્ટકટ છે એને યાદ રાખી લેજો, કે કોઈપણ વિભક્તિમાં જ્યારે નામ કે નામ પ્રત્યે લાગે છે તો એ ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ હોય છે, જેમ રામનું રામાણામ વનનું વનાનામ, એવી જ રીતે ભાષાનું ભાષાણામ, એવી જ રીતે જો બાલા હોય તો બાલાનામ થાય ને લતા હોય તો લતાનામ થાય, એટલે કે ષષ્ઠી વિભક્તિ બહુવચન છે। પછી છે જનની, તો જનની શબ્દસ્ય પર્યાય કહ, જનની તો અંબ, બરાબર, માતા, બરાબર, માતા અને જનની એ અંબ એના પર્યાયવાચી શબ્દો છે। પછી સંસારે, તો સંસાર અકારાંત પુરલિંગ એનું સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ છે, સંસાર કેવો છે તો સંસાર સારો છે, બરાબર, તો એના ગ્રામરના પ્રશ્નો થઈ ગયા મિત્રો। તો આ એનો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન છે, અને હવે આપણે જોઈએ કે સંસ્કૃત ભાષાની પહેલી વિશેષતા કે છે, કે પ્રથમ વૈશિષ્ટ્ય ધ સ્પેશિયલ ફેક્ટર, ધ ફર્સ્ટ સ્પેશિયલ ફેક્ટર કે છે કે
संसारस्य समस्तेषु पुस्तकालयेषु प्राचीनतमः ग्रन्थः वर्तते ऋग्वेदः। के संसारना समस्त पुस्तकालयोमां सौथी प्राचीनतम ग्रंथ ये ऋग्वेद छे। ऋग्वेद इज द मोस्ट एंशियंट ट्रीटीज अमंग ऑल द लाइब्रेरीज ऑफ द वर्ल्ड। के संसारना समस्त पुस्तकालयोमां के ऑल वर्ल्ड नी जे काई पण लाइब्रेरीज छे ए अब्दीज लाइब्रेरीज में सर्वे करवामां आव्युं, मां रिसर्च करवामां आव्युं ने पछी एवुं डिसाइड थयुं के ऋग्वेद इज द मोस्ट एंशियंट बुक। ऋग्वेद ए सौथी जूनामां जूनी बुक छे, बराबर। आगळ के छे, अयमपि संस्कृत भाषायाः एव ग्रंथः, के आ पण संस्कृत भाषानो ग्रंथ छे। के मित्रों, आपणने ख्याल छे के जे ऋग्वेद, यजुर्वेद, सामवेद अने अथर्ववेद तो आ बधा वेदो ए संस्कृत भाषामां रचाया छे ने, एटले ऋग्वेद ए संस्कृत भाषानो ग्रंथ छे। तो शू कहे, दिस ऑल्सो इज बुक ऑफ नाउन अदर देन संस्कृत लैंग्वेजिस, के आज बुक है ये संस्कृत भाषा में रचाय छे, बराबर। एवं संसारस्य प्रथमं पुस्तकम् अपि संस्कृतस्य एव वर्तते न तु कस्याचित् अन्य भाषायाः। के आम संसारनु जे प्रथम पुस्तक है एटले के ऋग्वेद એ પણ સંસ્કૃત ભાષામાં જ રચાયું છે, નહીં કે બીજી કોઈ અન્ય ભાષામાં, બરાબર। તો કહે છે કે ધસ ધ ફર્સ્ટ બુક ઓફ ધ વર્લ્ડ ઇઝ ઓફ સંસ્કૃત ઓનલી એન્ડ નોટ ઓફ એની અધર લેંગ્વેજીસ, બરાબર। કે આમ સમગ્ર વિશ્વનું જે સૌથી જૂનામાં જૂનું પુસ્તક કહીએ આપણે તો એ છે ઋગ્વેદ, અને એ પુસ્તક છે મિત્રો સંસ્કૃત ભાષાનું છે। તો એ આપણી ભારતીય ભાષા છે, તો આપણને સૌને એના માટે ગૌરવ થવું જોઈએ, બરાબર। તો આ છે સંસ્કૃત ભાષા કે જેનો આજે દેશ વિદેશની અંદર પણ અભ્યાસ કરવામાં અને કરાવવામાં આવે છે, બરાબર। કે જર્મની અને બ્રિટન જેવા દેશોની અંદર મિત્રો સંસ્કૃત ભાષાને આજના સમયમાં અતિશય માન આપવામાં આવે છે, બરાબર। અને સંસ્કૃત ભાષાને ત્યાં કમ્પલસરી એક સબ્જેક્ટ તરીકે ભણાવવામાં આવે છે। જ્યારે આપણા માટે તો કહીએ તો એક અત્યંત દુઃખની વાત છે કે આપણી ભાષા છે અને તો પણ આપણે એની કદર નથી કરી શકતા, અને આપણે માત્ર વિદ્યાર્થીઓ ભણે છે કેટલું, તો કે બસ સંસ્કૃત સ્કોર સારો થાય અને સારા માર્ક આવે એટલું, બાકી આ ભાષાની જે તત્વો છે એ તત્વોને જાણવા કે એને સમજવાનો પ્રયત્ન તો આપણે ત્યાં કરનારા એમ કહેવાય ને કે લાખોમાં એકાદો વિરલો મળે આવે એવો છે। કે આધુનિક સમયમાં આપણી આ ભાષા છે એનું ગૌરવ કે આપણે જે લેવું જોઈએ એને બદલે આપણે જે વિદેશી ભાષાઓનું ગૌરવ લઈએ છીએ, તો આપણને એના માટે ક્યાંક આપણે વિચારવું પડશે। ભલે વિદેશી ભાષા શીખવી કે એનું ગૌરવ લેવું કાંઈ ખોટું નથી હું કહું, પણ મહત્ત્વનું છે કે પહેલાં આપણે આપણા દેશની ભાષાને અને આપણી જે રાષ્ટ્રીય ભાષા, આપણી જે એમ કહેવાય કે સાંસ્કૃતિક ભાષા છે એનું આપણે ગૌરવ લેવું જોઈએ, બરાબર। તો ચાલો હવે આપણે જોઈએ આની બીજી વિશેષતા। બીજી વિશેષતા મિત્રો આ પ્રમાણે છે કે જેનું ટ્રાન્સલેશન આપણે પછી તમે જોઈ શકશો, દ્વિતીય વૈશિષ્ટ્ય એટલે કે સંસ્કૃત ભાષાની બીજી વિશેષતા। સંસ્કૃત ભાષાયાહ વર્ણમાળાઃ અસ્તિ, કે સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે તત્ર યહ વર્ણક્રમ નિર્ધારિતઃ વર્તતે વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ, કે સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે, જે આલ્ફાબેટ છે, અને એ આલ્ફાબેટની અંદર જે એમ કહેવાય કે વર્ણનો ક્રમ છે, જે લેટરનો ક્રમ છે, એમ કહેવાય કે એની પાછળ કાંઈક સાયન્ટિફિક રીઝન પણ છે અને એની પાછળ લોજિક પણ છે। તો શું કહે છે, ધ આલ્ફાબેટ ઓફ સંસ્કૃત લેંગ્વેજ એઝ ઇટ ઇઝ ધ ઓર્ડર ઓફ લેટર દેટ ઇઝ ધ ડિટરમાઇન્ડ પ્રોપરલી દેર ઇઝ સાયન્ટિફિક એન્ડ લોજિકલ। કે સંસ્કૃત ભાષાની જે એમ કહેવાય કે આલ્ફાબેટ છે, આપણે કહીએ કે વર્ણપટ, એમાં જે વર્ણનો ક્રમ છે ને એની પાછળ એમ કહે છે કે સાયન્ટિફિક એન્ડ લોજિકલ રીઝન છે, બરાબર। ધ સંસ્કૃત આલ્ફાબેટ ઓફ એઝ ઇટ ઇઝ ધ ઓર્ડર ઓફ લેટર દેટ ઇઝ ડિટરમાઇન્ડ એન્ડ પ્રોપરલી દેર ઇઝ સાયન્ટિફિક એન્ડ લોજિકલ।
प्रकृतितः सर्वेभ्यः मानवेभ्यः यत् उच्चारणतन्त्रं प्राप्तम् अस्ति तस्य अनुसरणं कृत्वा अत्र वर्णमालायां वर्णानां क्रमः निर्धारितः वर्तते। कि प्रकृतितः बाय नेचर कुदरती रीते बधा माणसों ने जे आपने उच्चारण तंत्र मळेलू छे तेनु अनुसरण करीने एटले के एने ध्यान में राखीने अहीं वर्णनो क्रम निश्चित करवामां आव्यो छे। कि बाय नेचर ऑल द ह्यूमन बीइंग्स हैव गॉट द एबिलिटी ऑफ प्रोनाउंस गॉट द एबिलिटी ऑफ प्रोनाउंस द लेटर फॉलोइंग इट द ऑर्डर ऑफ लेटर इन द अल्फाबेट इज डिटरमाइंड। के संस्कृत भाषा में जो वर्णमाला क्रम है कि क वर्ण पहला आए च वर्ण एनी पछी आए जे क च ट त प आपणे कहीए छीए बराबर ये तमे सेवंथ ने एट में भी स्टडी करीने आवो छो तो वर्णमाला जो क्रम है ये कई अमस्त एमने गमे एम गोठवी नहीं दीधेलो मित्रों एनी पाछळ पण साइंटिफिक रीजन छे एनी पाछळ लॉजिक पण छे। के ए लॉजिक मुजब आपणे जोईए के ज्यारे आपणे नाना होय ने पहला अक्षर बोलता थईए त्यारे आपणे जो पहला कानो मात्र वगरना अक्षर बोलता थईए बराबर क ख ग एम एवा अक्षर आपणे सरळताथी बोली शकीए अने एमां पण स्वर वर्ण छे ए वधारे सरळताथी बोलाय छे एटले एने ध्यानमां राखीने के संस्कृत भाषामां जे वर्णपट छे ने ए तैयार करवामां आव्यो छे। तो शुं कहे छे जुओ एमां के बाय नेचर ऑल द ह्यूमन बीइंग्स हैव गॉट द एबिलिटी ऑफ एबिलिटी टू प्रोनाउंस द लेटर फॉलोइंग इट द ऑर्डर ऑफ लेटर इन द अल्फाबेट इज डिटरमाइंड। बराबर उच्चारण तंत्रस्य अनुसारम अकारस्य उच्चारणम प्रथम भवति કે ઉચ્ચારણ તંત્ર અનુસાર કહેવાય કે અકારનું ઉચ્ચારણ પહેલાં થાય છે। અકાર મીન્સ અસ્વર આપણે મિત્રો પહેલાં સ્વર સરળતાથી બોલી શકીએ અ આ ઈ એમાં પણ અસ્વર છે એ ઇઝીલી બોલી શકીએ બરાબર એટલે જે આપણો વર્ણપટ છે એની અંદર અને ફર્સ્ટ સ્થાન આપવામાં આવ્યું છે। શું કહે છે કે અકોર્ડિંગ ટુ ધ ટેકનિક ઓફ પ્રોનાઉન્સિએશન ધ લેટર અ ઇઝ પ્રોનાઉન્સ ફર્સ્ટ બરાબર અકોર્ડિંગ ટુ ધ ટેકનિક ઓફ પ્રોનાઉન્સિએશન ધ લેટર અ ઇઝ પ્રોનાઉન્સ ફર્સ્ટ અનું પ્રોનાઉન્સ છે એ આપણે ફર્સ્ટ કરીએ છીએ કારણ કે એને આપણે ઇઝીલી બોલી શકીએ છીએ। અતઃ વર્ણમાલાયામ અકારઃ પ્રથમમ ભવતિ સો ધ લેટર અ ઇઝ ધ ફર્સ્ટ લેટર ઇઝ ધ આલ્ફાબેટ ફર્સ્ટ લેટર ઇન ધ આલ્ફાબેટ કે આલ્ફાબેટમાં અ વર્ણ છે એ પહેલાં આવે છે। एवमेव व्यंजन वर्णेषु ककारस्य क्रमः पूर्वं चकारस्य क्रमः पश्चात् वर्तते तस्य अपि कारणम् इदम् एव। बराबर के आ प्रमाणे जे व्यंजन वर्ण छे मित्रों संस्कृत में आपणे जे 13 स्वर 13 स्वर अने 33 व्यंजन टोटल 46 लेटर्स जे कहीए छीए एमां हवे व्यंजन वर्णोनी वात करे छे के व्यंजन वर्णमां ककारनो क्रम पहला आवे छे बराबर शुं कहे छे के व्यंजन वर्ण में ककारनो क्रम पहला आवे छे अने चकारनो क्रम पछी आवे छे तेनु पण कारण आज छे। इन द सेम वे शुं कहे छे इन द सेम वे अमंग द कंस्टंट द रीजन वे द लेटर क इज द अर्लियर एंड द च इज लेटर इज द सेम ओनली। बराबर के ककार नो क्रम पहला अने चकार नो क्रम पछी आवे छे एनु पण कारण आज छे। अन्यासु भाषासु याह वर्णमाला संति एतादृश तार्किक वैज्ञानिक क्रम न मिलती कि बीजी भाषाओमां जे वर्णमाला छे तेमां आवो वैज्ञानिक अने तार्किक क्रम એટલે કે આવું સાયન્ટિફિક રીઝન અને આવું જે લોજિક છે એ જોવા મળતું નથી। ઇન ધ આલ્ફાબેટ્સ ઇન ધ ઓર્ડર લેંગ્વેજીસ સચ લોજિકલી એન્ડ સાયન્ટિફિક ઓર્ડર ઓફ લેટર ઇઝ નોટ ફાઉન્ડ। ખબર કે જે આ લેટર છે એનો ક્રમ એમ કહેવાય કે જોવા મળતો નથી બીજી ભાષાઓ છે
એમાં આવો ક્રમ ક્યારેય પણ જોવાતો નથી મિત્રો. બરાબર, આપણે ઇંગ્લિશની જ વાત કરી લઈએ તો એના સ્વર છે તો એ કેવા છે, તો કે એ આઈ ઓ યુ, જે સ્ટેપ બાય સ્ટેપ વન પછી એમ કહેવાય કે એ પછી બી, બી પછી સી, એમ આડાવાળા બધા એ ઈ આઈ ઓ યુ સ્વર આવેલા છે. જ્યારે સંસ્કૃતની અંદર બધા સ્વરને ફર્સ્ટલી આપેલા છે કે પહેલાં બધા સ્વર ને પછી બધા વ્યંજન, બરાબર. એમાં પણ જેનું ઉચ્ચારણ આપણે ઇઝીલી કરી શકીએ એ ફર્સ્ટ આવે છે, જેનું ઉચ્ચારણ થોડું હાર્ડલી હોય એ પછી આવે છે, બરાબર. તો આની પાછળ કહેવાય કે વૈજ્ઞાનિક અને તાર્કિક કારણ છે કે આપણે સહેલા જે અક્ષરો છે એનું ઉચ્ચારણ સરળતાથી કરી શકીએ છીએ, બરાબર. અને હાર્ડ જે લેટર છે એનું ઉચ્ચારણ આપણે કરવામાં થોડી તકલીફ પડે છે તો એને આપણે પછીથી રાખ્યા છે, બરાબર. તો ચાલો હવે આપણે જોઈએ આનું ટ્રાન્સલેશન. ધ સેકન્ડ સ્પેશિયલ ફેક્ટર, ધ આલ્ફાબેટ ઓફ સંસ્કૃત લેંગ્વેજ એઝ ઇટ ઇઝ ધ ઓર્ડર ઓફ લેટર દેટ ઇઝ ડિટરમાઇન્ડ પ્રોપરલી દેર ઇઝ સાયન્ટિફિક એન્ડ લોજિકલ. બાય નેચર ઓલ ધ હ્યુમન બિંગ્સ હેવ ગોટ ધ એબિલિટી ઓફ પ્રોનાઉન્સ ધ લેટર્સ. ફોલોઈંગ ઇટ ધ ઓર્ડર ઓફ લેટર ઇન ધ આલ્ફાબેટ ઇઝ ડિટરમાઇન્ડ અકોર્ડિંગ ટુ ધ ટેકનિક ઓફ પ્રોનાઉન્સિએશન. ધ લેટર અ ઇઝ પ્રોનાઉન્સ ફર્સ્ટ, સો ધ લેટર અ ઇઝ ધ ફર્સ્ટ લેટર ઇન ધ આલ્ફાબેટ. ઇન ધ સેમ વે અમંગ ધ કોન્સોનેન્ટ ધ રીઝન વે ધ લેટર ક ઇઝ અર્લિયર એન્ડ ચ લેટર ઇઝ ધ સેમ ઓનલી. ઇન ધ આલ્ફાબેટ ઇન ધ ઓર્ડર લેંગ્વેજીસ સોરી ઇન ધ આલ્ફાબેટ ઇન ધ અધર લેંગ્વેજીસ સચ લોજિકલી એન્ડ સાયન્ટિફિક ઓર્ડર ઓફ લેટર્સ ઇઝ નોટ ફાઉન્ડ. બરાબર મિત્રો, તો આ છે એનું ટ્રાન્સલેશન. ફરી વાર મિત્રો આના ગ્રામરની અને ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીએ. તો બરાબર, ક્વેશ્ચન આન્સરમાં મિત્રો આપણને પૂછાય કે વ્યંજન વર્ણેશુ કસ્ય ક્રમઃ પ્રથમમ ભવતિ. તો અહીંથી તમારે એ યાદ રાખવું પડે કે વ્યંજન વર્ણસ્ય કકારસ્ય ક્રમઃ પૂર્વમ વર્તતે. વ્યંજન વર્ણમાં કકારનો ક્રમ છે એ પહેલાં આવે છે, બરાબર. અને જે વ્યંજન વર્ણ છે એમાં કકાર પહેલાં અને ચકાર પછી આવે છે. એવી જ રીતે બીજો પ્રશ્ન છે સંસ્કૃત ભાષાનો, તે મિત્રો કે મુખ્યતઃ ઉચ્ચારણ કાલે કસ્ય સ્વર વર્ણસ્ય પ્રાદુર્ભાવ પ્રથમમ ભવતિ. આપણે જ્યારે પ્રોનાઉન્સિએશન કરીએ છીએ ત્યારે કયા સ્વરનું ઉચ્ચારણ એમ કહેવાય કે પહેલાં કરવામાં આવે છે કે પહેલાં થાય છે, તો અકારસ્ય ઉચ્ચારણ પ્રથમમ ભવતિ. તો એનો આન્સર છે મિત્રો અકાર, અકારસ્ય ઉચ્ચારણ પ્રથમમ ભવતિ. અને મિત્રો હજી એક ક્વેશ્ચન આમાંથી નીકળે છે, તો આ જે પિક્યુલારિટી છે એ તમારે ખાસ કરવી જ જોઈએ. આગળનો ક્વેશ્ચન છે કે સંસ્કૃતસ્ય વર્ણમાલાયામ વર્ણનામ ક્રમઃ કસ્ય આધારે નિર્ધારિતઃ અસ્તિ. કે વર્ણનો જે લેટરનો ઓર્ડર છે એ ઓર્ડર કઈ રીતે નિશ્ચિત કરાયો છે. તો કહે છે કે ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ, એટલે કે ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ, ઉચ્ચારણ તંત્રમ એ એનો આન્સર આવે છે. બરાબર મિત્રો, તો આ રીતે આમાંથી ક્વેશ્ચન આન્સર તમે તૈયાર કરી શકો છો. મિત્રો આ ક્વેશ્ચન જે હું તમને કહું છું એ તમારી એક્સરસાઇઝમાં આપેલા છે અને આની PDF ફાઇલ પણ હું તમને સેન્ડ કરી આપીશ જેથી તમે એને ઇઝીલી લર્ન કરી શકો, બરાબર. તો વાત કરીએ આગળ હવે તૃતીય વૈશિષ્ટ્યમ, બરાબર. ધ થર્ડ સ્પેશિયલ ફેક્ટર, આચાર્યન પાણિનિના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમઃ કૃતિઃ વર્તતે. કે આચાર્ય પાણિની, કે જે સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રના પિતા મનાય છે, એ પાણિની દ્વારા રચાયેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ એમ કહેવાય કે માનવીના મસ્તકની સર્વોત્તમ કૃતિ છે. મિત્રો આવું બહુમાન આજ સુધી વિશ્વના કોઈ ગ્રંથને મળ્યું નથી, ક્યારેય મળ્યું નથી.
માત્ર ને માત્ર સંસ્કૃત ભાષાના ગ્રંથને આવું બહુમાન મળ્યું છે કે માનવીના મસ્તકની સર્વોત્તમ કૃતિ એને માનવામાં આવે છે. ધ ફેમસ વર્ક ઓફ સંસ્કૃત ગ્રામર નેમ અષ્ટાધ્યાયી કમ્પોઝ બાય આચાર્ય પાણિની ઇઝ ધ બેસ્ટ ક્રિએશન ઓફ હ્યુમન બ્રેઇન, કે માનવીના મગજની સર્વોત્તમ કૃતિ એને મનાય છે. એકાદશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યંતે, સચ ગ્રામર ઇઝ નોટ ફાઉન્ડ એની વેર એલ્સ. આવું ગ્રામર છે ને વિશ્વની બીજી કોઈ ભાષામાં મિત્રો જોવા ન મળે. તો સંસ્કૃતનું ગ્રામર છે ને એની પોતાની પણ એક આગવી અને અલગ વિશેષતા છે મિત્રો, બરાબર, કે જે પાણીની મુનિએ રચેલું છે. અને એમ કહેવાય કે આવું વ્યાકરણ એ વિશ્વની બીજી કોઈ ભાષાની અંદર જોવા નથી મળતું મિત્રો. આપણે જોઈએ કે સંસ્કૃત એ અમસ્તી કઈ બધી ભાષાઓની માતા નથી કહેવાતી, અને ઘણી બધી વિશેષતાઓ આપણને દર્શાવેલી છે. કે અહીંયા એમ કહેવાય ને કે પાણી માટેના સંસ્કૃતમાં વોટર, આપણે જે ઇંગ્લિશ કહીએ છીએ તો વોટર એટલે કે પાણી, એના માટેના 70 જેટલા સમાનાર્થી શબ્દો આપેલા છે, 70 વર્ડ એના છે મિત્રો, બરાબર. એવી રીતે ભૂ એટલે કે જે ધરતી છે તો એના 32 વર્ડ આપેલા છે, અને એવા ઘણા બધા વર્ડ છે કે જેના દ્વિઅર્થી મિનિંગ થતા હોય, બરાબર, કે એક શબ્દમાં ઘણા બધા અર્થો આવી જતા હોય, બરાબર. અને આમ સંસ્કૃત ભાષાને મિત્રો ગ્રામર એ પણ એ સંસ્કૃત ભાષાનું ગૌરવ છે, એટલે આ છે એની ત્રીજી વિશેષતા, બરાબર. તો અહીંથી મિત્રો આપણને પ્રશ્ન પૂછાય, પાણિનીના રચિતસ્ય વ્યાકરણ ગ્રંથસ્ય નામ કેમ? તો પાણિની મુનિએ રચેલા વ્યાકરણ ગ્રંથનું નામ છે અષ્ટાધ્યાયી, બરાબર. અને મિત્રો આપણે એવું કહેવાય છે કે અષ્ટાધ્યાયી જગન્માતા અમરકોશ જગતપિતા, કે પાણિની મુનિએ રચેલું અષ્ટાધ્યાયી નામનું જે સંસ્કૃત વ્યાકરણ છે એ જગત આખાની માતા સમાન માનવામાં આવે છે. અને અમરકોશ તો એ અમરકોશ છે ને એને જગત આખાનો પિતા માનવામાં આવે છે, જે એક ડિક્શનરી બુક છે, બરાબર. તો આ સંસ્કૃત ભાષાની વિશેષતા છે. વાત કરીએ વિશેષતા ચારની, ચતુર્થમ વૈશિષ્ટ્યમ, ધ ફોર્થ સ્પેશિયલ ફેક્ટર. સંસ્કૃત ભાષાયા મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. ઇન સંસ્કૃત લેંગ્વેજ દેર ઇઝ અ ફેમસ લિટરરી વર્ક નેમ ધ મહાભારત. સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે મિત્રો. મહાભારતથી કોણ અપરિચિત હોય ઊંકો, બરાબર, કે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી સૌ કોઈ આના વિશે જાણતું જ હોય થોડું જાજું કંઈ ને કંઈ. કે સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. સહ લક્ષ્ય શ્લોક પરિમિતમ, કે ઇટ કન્ઝિસ્ટ ઓફ 100,000 વર્સીસ. 100,000 વર્સીસ કે આની અંદર કુલ મળીને 100,000 શ્લોકો અપાયેલા છે મિત્રો. મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસ અને એના રાઇટર એને લખનાર છે ભગવાન શ્રી ગણેશ. કે વેદવ્યાસજી બોલતા ગયા અને ગણેશ ભગવાન લખતા ગયા, કે બંને સાથે મળીને આ ગ્રંથની રચના કરી છે મિત્રો. અને એમ કહેવાય કે મહાભારતની અંદર 100,000 શ્લોકો છે, બરાબર. એતાદૃશ વિશાલકાય ગ્રંથ નિખિલે અપી સંસારે નાસ્તિ. ઇન ધ ઓલ વર્લ્ડ સચ બિગ વર્ક, બરાબર, સચ બિગ વર્ક મગ્નમ ઓપ્સ એઝ ધીસ ડોઝ નોટ એક્ઝિસ્ટ. કે એવું કહે છે કે આખા વર્લ્ડની અંદર, આખા જગતની અંદર આવો વિશાળકાય ગ્રંથ છે એ ક્યારેય મળતો નથી. એતાદૃશ વિશાળકાય ગ્રંથ નિખિલે અપી સંસારે નાસ્તિ. ઇન ધ વર્લ્ડ, ઇન ધ ઓલ વર્લ્ડ સચ બિગ વર્ક એઝ ધીસ ડઝ નોટ એક્ઝિસ્ટ. ઇદમપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ. This is also another special factor of Sanskrit language. કે આ પણ સંસ્કૃત ભાષાની વિશેષતા છે મિત્રો. મિત્રો વિશ્વ આખાના ઘણા બધા ગ્રંથો ભેગા કરો ને ત્યારે એની એમ કહેવાય કે તમે એના જે સારા સારા રાઇટરો છે એની બુકોને ભેગી કરો ને તો પણ 100,000ની સંખ્યામાં શ્લોકો નથી મળતા.
ત્યારે આ સંસ્કૃત ભાષાની એક એવી વિશેષતા છે કે જેની અંદર 1,00,000 શ્લોકોની રચના થઈ છે. તો આ પણ એક આપણું ગૌરવ છે અને સંસ્કૃત ભાષાનું ગૌરવ છે મિત્રો, બરાબર. તો કે છે અહીંથી ક્વેશ્ચન આન્સરમાં પૂછાય કે મહાભારત એક અતિ શ્લોકા વર્તતે, અથવા તો ફેરવીને ક્વેશ્ચન પૂછાય ટ્વિસ્ટ કરીને કે સંસ્કૃત ભાષાયામ લક્ષ શ્લોક પરિમિત ગ્રંથ કહ. સંસ્કૃત ભાષાયામ લક્ષ શ્લોક પરિમિત ગ્રંથ કહ, તેનો આન્સર છે મહાભારતમ, બરાબર. તો આ સંસ્કૃત ભાષાની વિશેષતાની વાત કરી. મિત્રો, અહીંયાથી તમને પ્રશ્ન પૂછાય તો ગ્રામેટિકલ ક્વેશ્ચન પૂછાઈ શકે કે નિખિલે અપી શબ્દસ્ય સંધિ વિગ્રહમ કુરુત. તો નિખિલ પ્લસ અપી, નિખિલ પ્લસ અપી, કારણ કે અહીંયા અપી છે ને એમાં અ છે એનો અહીંયા અવગ્રહ કર્યો છે અને નિખિલે શબ્દ હતો એની સાથે જોડી દીધો છે, બરાબર. નિખિલે પ્લસ અપી, બરાબર. આવી જ રીતે બીજું છે નાસ્તી, જે મોસ્ટ ટાઈમ પી રહેશે તમારા માટે 9th માં. નાસ્તી તો ન પ્લસ અસ્થિ, બરાબર. ન પ્લસ અસ્થિ બંને મિત્રો છે સ્વર સંધિના નિયમો છે, બરાબર. તો આ રીતે તમે એની સંધિ પણ ધ્યાનમાં રાખજો. વાત કરીએ વિશેષતા 5ની, તો કે છે પંચમ વૈશિષ્ટ્યમ. 5મી વિશેષતા, ધ 5th સ્પેશિયલ ફેક્ટર, રામાયણ નામ સુપ્રસિદ્ધમ આદિ કાવ્યમ અસ્તિ. દેર ઇઝ ધ અર્લીએસ્ટ પોએટિકલ વર્ક કોલ્ડ ધ રામાયણ. રામાયણ નામનું એક સુપ્રસિદ્ધ આદિ કાવ્ય છે મિત્રો, જે મહર્ષિ વાલ્મીકીજી દ્વારા રચાયેલું છે, કે જે ભગવાન રામ અને તેમના પૂર્વજોની કથાનું વર્ણન કરતું આપણું ભારતનું એમ કહેવાય કે આદર્શ કાવ્ય એટલે રામાયણ છે. બરાબર, કે અહીંયા રામાયણ છે ને એનો પાઠ આપણે જો દરેક માણસ એક ઘરમાં કરતો થઈ જાય ને તો એમ કહેવાય કે સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય, બરાબર. એ તાકાત છે આ રામાયણની મિત્રો. તો એમ કહેવાય કે રામાયણ નામનું સુપ્રસિદ્ધ આદિ કાવ્ય છે. દેર ઇઝ ધ અર્લીએસ્ટ પોએટિકલ વર્ક કોલ્ડ ધ રામાયણ. પુરાતને ભારતે અયમ ગ્રંથ અનેકાશુ લિપિષુ લિખિત. ઇન ધ એન્શિયન્ટ ટાઈમ્સ ઇન ઇન્ડિયા ધીસ વર્ક હેઝ બીન ફાઉન્ડ રિટન ઇન મેની ડિફરન્ટ સ્ક્રિપ્ટ્સ. કે તો કહેવાય છે કે પ્રાચીન સમયમાં આ જે બુક છે, આ જે ગ્રંથ છે, એ ભારતની અંદર ઘણી બધી લેંગ્વેજીસમાં ઘણી બધી ભાષાઓની અંદર લખવામાં આવ્યો છે. સંપ્રતિ સહ નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિ શું લિપિષુ લિખિત મિલતી. કે અત્યારે તે નૈવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ અને શારદા આ બધી ભાષાઓની અંદર લખાયેલો મળે છે. કહે છે કે there are many such book that is the ancient time written in manuscripts. બરાબર, કે સંસ્કૃતનો આ ગ્રંથ છે એ ઘણી બધી ભાષાઓમાં લખાયો છે. આ બધી જે અહીંયા નૈવારી, મૈથિલી, બંગાળીથી લઈ અને મલયાલમ, શારદા છે, આ બધી લેંગ્વેજીસના નામ છે મિત્રો, બરાબર. આપણે જેમ ગુજરાતમાં જેમ આપણે રહેતા હોય તો આપણને ખ્યાલ હોય કે ભાઈ અમદાવાદની ભાષા તો એ અલગ પડી જાય, આપણે આ બાજુ પ્યોર કાઠિયાવાડી ચાલતું હોય ઉત્તર ગુજરાતની ભાષા છે અલગ પડી જાય, બરાબર. તો એમ આ બધી જે પેટા ભાષાઓ છે એની વાત કરી છે, બરાબર, જેને આપણે બોલીના નામે ઓળખીએ છીએ. ગુજરાતીમાં આપણે કહેવત છે ને કે બાર ગાવે બોલી બદલાય, તો આ બધી બોલીઓ છે, બરાબર. તો આગળ કહે છે કે સંસ્કૃત ભાષાયામ એતાદૃશ બહુવ ગ્રંથા સંતિ યે પ્રાચીન કાલે અનેકાશુ લિપિષુ લિખિતા મિલતી. કે સંસ્કૃત ભાષામાં એવા ઘણા બધા ગ્રંથ છે કે જે પ્રાચીન ભાષામાં અનેક લિપિઓમાં લખાયેલા છે. અને એતાદૃશ ઉપક્રમ અપી સંસ્કૃતસ્ય વૈશિષ્ટ્યમ વર્તતે. આવો જે ક્રમ છે એ પણ સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે કે જે વિશ્વની ઘણી બધી ભાષાઓમાં લખાયેલું છે. આ સંસ્કૃત ભાષાની મિત્રો વિશેષતા છે. જે પ્રકારે હું તમને કહું કે રામાયણ
નો વિશ્વની ઘણી બધી ભાષાઓમાં અનુવાદ થયો છે. તો ભાગ્યે જ કોઈ એવી બુક હશે કે કોઈ એવો ગ્રંથ હશે કે જેનો અનુવાદ વિશ્વની આટલી આટલી ભાષાઓની અંદર કરવામાં આવ્યો હોય. સચ એન્ટરપ્રાઇઝ ઇઝ ઓલ્સો ધ સ્પેશિયલ ફેક્ટર ઓફ ઓનલી ધ સંસ્કૃત લેંગ્વેજ, કે આ પણ સંસ્કૃત ભાષાની જ એક વિશેષતા છે. બરાબર. તો મિત્રો, આ છે સંસ્કૃત ભાષા, આ છે આપણી ભાષા. બરાબર. તો જુઓ, ફરી વાર એનું ટ્રાન્સલેશન આઈ થિંક હું તમારી સામે પ્લે કરું છું, તમે એને વ્યવસ્થિત રીતે સમજી શકો. બરાબર. પછી આપણે આગળ જોઈએ. દેર ઇઝ ધ ફર્સ્ટ અર્લીએસ્ટ પોએટિકલ વર્ક કોલ્ડ રામાયણ ઇન એન્શિયન્ટ ટાઈમ ઇન ઇન્ડિયા. ધીસ વર્ક હેડ બીન ફાઉન્ડ રિટન ઇન મેની ડિફરન્ટ સ્ક્રિપ્ચર. દેર આર મેની સચ બુક દેટ આર ઇન ધ એન્શિયન્ટ ટાઈમ રિટન ઇન મેની સ્ક્રિપ્ચર. સચ એન્ટરપ્રાઇઝ ઇઝ ઓલ્સો ધ સ્પેશિયલ ફેક્ટર ઓફ ઓનલી ધ સંસ્કૃત લેંગ્વેજીસ. બરાબર. તો એની વિશેષતા છે મિત્રો. અને રામાયણ ગ્રંથ, તો રામાયણ વિશે એના કરતા, એના કમ્પોઝરનું નામ ભલે અહીંયા ના આપ્યું હોય, પણ આપણને ક્યારેક ક્વેશ્ચન પૂછાય તો આપણને મિત્રો આવડવું જ જોઈએ. બરાબર. કે રામાયણના રચયિતા છે એ છે મહર્ષિ વાલ્મીકીજી. બરાબર. પછી રામાયણ છે વિશ્વની કેટલી ભાષાઓમાં અનુવાદિત થયો છે, તો વિશ્વની ઘણી બધી ભાષાઓ છે કે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ, ગ્રંથ, મલયાલમ, શારદા. બરાબર. આ બધી ભાષાઓમાં એને અનુવાદિત કરવામાં આવ્યો છે. બરાબર. તો જોઈએ આગળ. ષષ્ઠમ વૈશિષ્ટ્યમ. બરાબર. ધ સિક્સ સ્પેશિયલ ફેક્ટર રામાયણની પછી એની છઠ્ઠી વિશેષતા શું કહે છે, કે સંસ્કૃત ભાષાયા પંચતંત્ર નામક એક ગ્રંથ પ્રાય વિશ્વસ્ય રામાયણ સર્વાંશુ ભાષાસુ અનુદિત વર્તતે. મિત્રો, અહીંયા રામાયણ શબ્દ છે ને એ બાય ચાન્સ પ્રિન્ટ મિસ્ટેક આવેલો છે, એટલે હું તમને કહી દઉં છું કે સંસ્કૃત ભાષાયા પંચતંત્ર નામક ગ્રંથ પ્રાય વિશ્વસ્ય સર્વાંશુ ભાષાસુ અનુદિત વર્તતે. કે ધ બુક નેમ પંચતંત્ર રિટન ઇન સંસ્કૃત હેઝ બીન ટ્રાન્સલેટેડ ઇન ટુ ઓલમોસ્ટ ઓલ ધ લેંગ્વેજીસ ઇન ધ વર્લ્ડ. તો પંચતંત્ર નામનો જે ગ્રંથ છે એ વિશ્વની બધી ભાષાઓમાં અનુવાદિત થયો છે, એટલે કે પંચતંત્રનું ટ્રાન્સલેશન વિશ્વની એમ કહેવાય કે ઓલ લેંગ્વેજીસની અંદર કરવામાં આવ્યું છે. બરાબર. કે આજે પંચતંત્રના કરતા છે પંડિત વિષ્ણુ શર્મા, કે જેમણે એનિમલ સ્ટોરી ઉપર આધારિત 5 સેક્શનની અંદર એક બુક બનાવી. બરાબર. કે અમર શક્તિ નામના એક રાજા હતા અને એમના મૂર્ખ પુત્રોને એમ કહેવાય કે રાજનીતિમાં પારંગત બનાવવા માટે માત્ર 6 મહિનાના ટૂંકા સમયગાળાની અંદર પંડિત વિષ્ણુ શર્માએ જે બુક બનાવી એ છે પંચતંત્ર, જેની અંદર મિત્રો 5 સેક્શન આપેલા છે. મિત્રભેદ, મિત્ર સંપ્રાપ્તિ, કાકોલુકીયમ, લબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારકમ. તો આ 5ના સેક્શન છે, એટલે સેક્શન એટલે કે તંત્ર, તંત્ર એટલે કે વિભાગ, 5 વિભાગ છે અને એટલા માટે એને પંચતંત્ર એવું નામ આપવામાં આવ્યું છે મિત્રો. બરાબર. તો આ પંચતંત્ર એ સંસ્કૃત ભાષાનો એક ગૌરવ છે કે વિશ્વની ઓલ લેંગ્વેજીસમાં એનું ટ્રાન્સલેશન થયું છે. ધ બુક નેમ પંચતંત્ર રિટન ઇન સંસ્કૃત હેઝ બીન ટ્રાન્સલેટેડ ઇન ટુ ઓલમોસ્ટ ઓલ ધ લેંગ્વેજીસ ઇન ધ સંસ્કૃત. બરાબર. સોરી, ઓલ ધ લેંગ્વેજીસ ઇન ધ વર્લ્ડ. એતાદૃશમ સૌભાગ્યમ અન્યસ્ય કસ્યાચિત ભાષાયાહ ગ્રંથે અધ્યાવધિ ન પ્રાપ્ત. કે આવું જે સૌભાગ્ય છે એ વિશ્વના બીજા કોઈ પણ ગ્રંથને આજ સુધી મળ્યું નથી. તો રામાયણ પછી આ બીજો એવો ગ્રંથ મળ્યો કે જે ઓલ વર્લ્ડની અંદર એક્સેપ્ટ કરાયો હોય અને બધી ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. જુઓ, રામાયણનું ઓલમોસ્ટ ઘણી બધી લેંગ્વેજીસમાં થયું છે, પણ આનું તો ઓલ લેંગ્વેજીસની અંદર થયું છે ટ્રાન્સલેશન. તો આવી બુક છે ઓલ વર્લ્ડની અંદર ક્યાંય મળતી જ નથી. બરાબર. સચ પ્રિવિલેજ ગુડ ફોર્ચ્યુનેટ હેઝ નોટ બીન અચીવ ટીલ ધીસ ડેટ બાય અ બુક ઇન એની અધર લેંગ્વેજીસ. બરાબર. કે સચ પ્રિવિલેજ ગુડ ફોર્ચ્યુન હેઝ નોટ બીન અચીવ ટીલ ધીસ ડેટ
बाय अ बुक इन एनी अदर लैंग्वेजिस। तो संस्कृत भाषा की जी आ विशेषता है, आ विशेषता बीजी कोई भाषा ग्रंथ ने आज सुधी मिली नहीं, के आज सुधी विश्व कोई एवं ग्रंथ नहीं क्या जेनों ऑल लैंग्वेजिस अंदर ट्रांसलेट थी हो बराबर, पण संस्कृत भाषा में एवं ग्रंथों से मित्रों। तो आ संस्कृत विशेषता है बराबर। अँती आपने कर्ता कृति में पूछाय कि पंचतंत्र नामक ग्रंथ से कर्ता कह बराबर, तो पंचतंत्र कर्ता है पंडित विष्णु शर्मा बराबर। तो मित्रों आप याद रखो पंचतंत्र कर्ता है पंडित विष्णु शर्मा बराबर। तो आगे बात करिए हमें, तो हमें मित्रों बात करिए आप सातमी विशेषता की, तो कहे सप्तम वैशिष्ट्यम बराबर, द सेवंथ स्पेशल फैक्टर। संस्कृत साहित्य दशकुमार चरित नामना प्रसिद्धम कथा पुस्तकम वर्तते। तो संस्कृत साहित्य में दशकुमार चरित्र नामनु एक प्रसिद्ध कथा पुस्तक है, के छे के देर इज अ फेमस बुक ऑफ स्टोरीज नेम दशकुमार चरित इन संस्कृत लिटरेचर बराबर, कि देर इज अ फेमस बुक ऑफ स्टोरीज नेम दशकुमार चरित इन संस्कृत लिटरेचर, के संस्कृत भाषा में दशकुमार चरित्र नामनु एक प्रसिद्ध कथा पुस्तक है, एक स्टोरी बुक है कि जेना राइटर है मित्रों महाकवि दंडी बराबर। महाकवि दंडी के जे महाकवि कालिदास ना समकक्ष मानवामां आवे छे, अने महाराजा विक्रमादित्यना दरबार में जे नवरत्नों हता ए नवरत्नमांथी एक हता महाकवि दंडी। संस्कृत में मित्रों एवं कहेवाय छे दंडिम पद लालित्य, दंडीना जे पद छे ने खूब ज सुंदर छे, एने जे सेंटेन्स बनाव्या छे जे वाक्य बनाव्या छे एनी अंदर सुंदरता बहु छे बराबर, जेनुं एक चेप्टर आपणे 10th भणशुं बराबर। એટલે કહે છે કે સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિત્ર નામનું એક પ્રસિદ્ધ કથા પુસ્તક છે, તસ્ય સપ્તમે ઉચ્છવાસે એકમ પાત્રમ પવર્ગ પ્રયોગ રહિતાની વાક્યની વધતી પર, ઇન ધ 7th ચેપ્ટર ઓફ દેટ બુક અ કેરેક્ટર સ્પીક સેન્ટેન્સ ઇન વિચ નો લેટર ફ્રોમ ધ પવર્ગ ગ્રુપ ઓફ લેટર બિગિનિંગ વિથ પ ઇઝ યુઝ, કે એમાં 7th ચેપ્ટરમાં એક પાત્ર આવે છે, એક કેરેક્ટર આવે છે અને એ પ વર્ગના પ્રયોગ વિનાના વાક્યો બોલે છે મિત્રો। પ વર્ગ એટલે તો કે મેં હમણાં જ તમને કીધું કે તમે 7th-8th વર્ણપટ ભણીને આવ્યા છો, આલ્ફાબેટ ભણીને આવો છો, તો તમને ખ્યાલ જ હોય કે પ વર્ગ એટલે કે પ ફ બ ભ અને મ લેટર। મિત્રો આપણે જે વર્ણપટ છે એમાં વર્ણ છે એ 5 વર્ગોમાં કુલ વિભાજિત થયેલા છે। ક વર્ગ પહેલાં આવે છે કે જેની અંદર ક ખ ગ ઘ અંગ આવે છે, પછી ચ વર્ગ આવે છે જેની અંદર ચ છ જ ઝ યમ આવે છે, પછી ટ વર્ગ આવે છે તો ટ ઠ ડ ઢ ણ, ટ વર્ગ તો ત થ દ ધ ન, એમ અહીંયા છે પ વર્ગ। આ પ વર્ગ ફરીવાર એટલે કહું છું કે પ વર્ગ તમારે 10th બી એ યુઝફુલ થશે, કે પ વર્ગ એટલે પ ફ બ ભ અને મ લેટર, તો આનો યુઝ કર્યા વિનાના સેન્ટેન્સ બોલે છે અને સહજતાથી બોલે છે મિત્રો બરાબર। આપણે જો પ્રેક્ટિસ કરીએ તો આપણને કદાચ બોલી શકાય, પણ આપણને ખબર જ નથી કે આપણે કયા દિવસમાં કેટલી વાર કયા લેટરનો યુઝ કરીએ છીએ, પણ બાય નેચરી અહીંયા એક કેરેક્ટર આવે છે ને પ વર્ગના પ્રયોગ વિનાના વાક્યો બોલે છે બરાબર। વર્ણમાલાયાન અમુકાન વર્ણાન વિહાય સંવાદ કરણે સંસ્કૃતે એવ સંભવતી ન અન્યત્ર, કે વર્ણમાળાના જે અમુક વર્ણો છે એને છોડીને એમ કહેવાય કે વાતચીત કરવી કે સંવાદ કરવું એવું સંસ્કૃતમાં જ પોસિબલ છે બરાબર, બીજે નહીં કે છે। કન્વર્સિંગ વિધાઉટ યુઝિંગ અ પર્ટિક્યુલર લેટર ઓફ ધ આલ્ફાબેટ ઇઝ પોસિબલ ઓનલી ઇન સંસ્કૃત એન્ડ નો વેર એલ્સ, કે આલ્ફાબેટના જે અમુક લેટર છે એ લેટરને એમ કહેવાય કે છોડીને એને ઇગ્નોર કરીને કે એને કાઢીને એમ કહેવાય કે કન્વર્ઝેશન કરવું તો એ સંસ્કૃતમાં જ એમ કહેવાય કે પોસિબલ છે, બીજી કોઈ લેંગ્વેજમાં નહીં બરાબર। તો આ એની 7મી વિશેષતા છે મિત્રો, કે જે મહાકવિ દંડી સાથે જોડાયેલી છે। ફરીવાર એનું ટ્રાન્સલેશન અહીંથી હું રિપીટ કરું છું, એકવાર તમે મારી સાથે જોશો,
There is a famous book of Sanskrit stories named Das Kumar Charita in Sanskrit literature. In the 7th chapter of that book, a character speaks sentence in which no letter from the pa word. Group of letters beginning with pa is used. Conversing without using a particular letter of the alphabet is possible in Sanskrit and nowhere else. બરાબર, તો આ સંસ્કૃત ભાષાની મિત્રો સાતની વિશેષતા. અહીંથી આપણને પ્રશ્ન પૂછાય કે દસકુમાર ચરિતના રચયિતાનું નામ જણાવો. તો દસકુમાર ચરિતના રચયિતા છે મહાકવિ દંડી. અને બીજો ક્વેશ્ચન એવો પૂછાય કે દસકુમાર ચરિતસ્ય કતમે ઉચ્છવાસે પવર્ગ પ્રયોગ રહિતાની વાક્યની સંતિ, એના કયા ચેપ્ટરમાં પવર્ગના પ્રયોગ વિનાના વાક્યો છે? તો એના 7th ચેપ્ટરમાં પવર્ગના પ્રયોગ વિનાના વાક્યો છે મિત્રો. બરાબર, વાત કરીએ એની લાસ્ટ વિશેષતાની, તો અષ્ટમ વૈશિષ્ટ્યમ. બરાબર, અષ્ટમ વૈશિષ્ટ્યમ ધ 8 સ્પેશિયલ ફેક્ટર. એકસ્ય વર્ણસ્ય પ્રયોગે કાવ્યકર્ણમ સંસ્કૃતિ એવ સંભવતી. બરાબર, રાઇટિંગ પોએટ યુઝિંગ ધ સેમ વન લેટર કેન ટેક પ્લેસ ઓનલી ઇન સંસ્કૃત. કે એક જ વર્ણનો એટલે કે એક જ લેટરનો યુઝ કરીને કાવ્ય કરવાનું, કાવ્ય લખવાનું કહેવાય કે સંસ્કૃત ભાષામાં જ સંભવ છે. કે છે કે રાઇટિંગ પોએટ્રી યુઝિંગ ધ સેમ વન લેટર કેન ટેક પ્લેસ ઓનલી ઇન સંસ્કૃત. મહાકવિના માઘેન વિરચિતમ શિશુપાલવદ મહાકાવ્ય દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેન નિર્મિતાની પદ્યાની અસ્ય પ્રમાણાની સંતિ. ઇન ધ એપિક પોયમ શિશુપાલવદ ધ વર્સિસ રિટન લિટ ક્રિએટેડ બાય ધ ગ્રેટ પોએટ માઘ મેકિંગ યુઝ ઓફ અ સિંગલ લેટર એન્ડ હિયર અ પ્રૂફ ઓફ ધીસ. ખબર, મહાકવિ માઘ દ્વારા જે રચાયેલું શિશુપાલ વધ, જેને આપણે એપિક પોએમ કહીએ છીએ, બરાબર, મહાકાવ્ય, એની અંદર આવું આવે છે કે એકમાત્ર વર્ણના પ્રયોગથી રચાયેલા વાક્યો મળી આવે છે અને એમ કહેવાય છે કે એ આનું પ્રૂફ છે. બરાબર, કે એમાં માત્ર દકાર અને નકાર, બરાબર, કે દ વર્ણ અને ન વર્ણથી જોડાયેલા કે એમના દ્વારા શરૂ થતા જે વાક્યો છે એ વાક્યો મળી આવ્યા છે, તો એ આનું પ્રૂફ છે મિત્રો. બરાબર, તો આ રીતે અહીંયા કહે છે મિત્રો. અને લાસ્ટમાં કહે છે કે એવમ સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ. ઇન ધીઝ વે ધેર આર મેની સ્પેશિયલ ફેક્ટર ઓફ સંસ્કૃત લેંગ્વેજીસ. કે આમ સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ છે. ઇન ધીઝ વે ધેર આર મેની સ્પેશિયલ ફેક્ટર ઓફ સંસ્કૃત લેંગ્વેજીસ. કે સંસ્કૃત ભાષાની આવી ઘણી બધી વિશેષતાઓ છે. મિત્રો, લાસ્ટમાં ફરીવાર અહીંથી એનું ટ્રાન્સલેશન તમારી સામે બોલું છું. તમે એકવાર એને સાંભળશો અને પછી આપણે એના ગ્રામરની ચર્ચા કરીને લેક્ચરને ઓવર કરીશું. Written poetry using the same way, same one letter can take place only in Sanskrit in the epic poem Shishupal Vadh. The verses written lit created by the great poet Magha, making use of a single letter the and na are a proof of this. In this way there are many special ફેક્ટર્સ ઓફ સંસ્કૃત લેંગ્વેજીસ. કે સંસ્કૃત લેંગ્વેજની આવી ઘણી બધી વિશેષતાઓ છે. તો મિત્રો, અહીંયા સુધી આ લેક્ચરને હું અટકાવું છું અને આ સાથે જ આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટ થાય છે. જો તમને આ ચેપ્ટરમાં કોઈ ડાઉટ હોય તો તમે મને સ્કૂલના ટાઈમ દરમિયાન કોલ કરી શકો છો અથવા તો ક્યારેય પણ મને મેસેજ કરીને પૂછી શકો છો. બરાબર, આનું ટ્રાન્સલેશન અને એની જે એક્સરસાઇઝ છે એની PDF ફાઇલ તમને મોકલી આપીશ. ઓકે, તો અહીંયા અટકાવું છું. અસ્તુ.